नमस्कार, आपनी साथे हूँ छू विदाता। महत्वना समाचार थी शुरुआत करे तो इको कार पलटी खावानी घटना बनी छे, ज्यानी घटना में त्रण लोकोना मौतना समाचार मळी रह्या छे। तो नडियाद महुदा रोड पर मंगलपुर पाटिया पासे गंभीर अकस्मात सर्जायो। अकस्मात में त्रण व्यक्तिओना मौत निपजा छे, ज्यारे एक व्यक्ति घायल थयो छे। तो तमाम लोको महिसागरना संतरामपुर थी आणंद जता हता, माताजीना दर्शन करवा जई रह्या हता, त्यारे अकस्मातनी घटना बनी हती। इको कारमां 6 लोको सवार हता। गंभीर अकस्मात की घटना में 3 लोगों की मौत का समाचार हाल में मिली रहा है। વધુ માહિતી આપશે સંવાદદાતા જનક। જનક, અકસ્માતની જે ઘટના છે ખૂબ જ ગંભીર બની છે, કારણ કે 3 લોકોના મોત નિપજ્યા છે। કેવો રહ્યો આખો ઘટનાક્રમ અને તે અંગેની હાલની શું વધુ વિગતો, શું વધુ અપડેટ? જે આજે ખેડા જિલ્લાનો નડિયાદ મહુદા રોડ છે, ત્યાં મંગળપુરા પાટિયાની પાસેની આ ઘટના છે। અકસ્માત લોકો જે મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુરના છે અને આજે શરદ પૂનમ છે એટલે આણંદ જિલ્લાના મલકજ ગામે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા। ગત મોડી રાત્રિની આ ઘટના છે। ઇકો કારના જે ચાલક છે એની ગફલતથી અકસ્માત સર્જાયો હતો। કાર બટ્ટી થઈ ગઈ હતી અને એમાં લગભગ 6-1 જેટલા લોકો હતા। 3-1 જેટલા લોકોનું કમકમાટી બધું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। બાકીના જે છે તેમને તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। હાલ મહુદા પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતકોનો જે લાશ છે કબજે લઈ અને પોસ્ટમોર્ટમ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। જી જનક, આભાર આ તમામ માહિતી બદલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। અમિત શાહ ગાંધીનગરના માણસામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, તો બહુચર માતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં સહપરિવાર સાથે તેઓ હાજર રહેશે। તો અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આજે તેઓ માણસામાં પહોંચશે, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। બહુચર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, જેમાં પરિવાર સાથે તેઓ ઉપસ્થિત રહેશે। તો કુળદેવી, બહુચર માતાજીના દર્શન માટે ખાસ અમિત શાહ આજે પહોંચવાના છે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। તો આ પહેલા પણ કુળદેવીના જે ખાસ વધામણાની સાથે સાથે નવરાત્રિમાં તેઓ દર્શન માટે સહપરિવાર પહોંચ્યા હતા અને હવે ફરી તેઓ આજે માણસા પહોંચશે અને કુળદેવીના દર્શન કરશે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક છે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। 10:30 કલાકે કેબિનેટની બેઠક મળનારી છે। કૃષિ સહાય પેકેજને મંજૂરી આપવામાં આવી શકે છે। તો ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવાની છે, 10:30 કલાકે બેઠક મળવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં મહત્વપૂર્ણ જે નિર્ણય છે, જે સંમતિ છે તે આપવામાં આવી શકે છે। કૃષિ સહાય પેકેજની જે જાહેરાત થઈ છે તેને મંજૂરી આપવામાં આવી શકે છે। તો આ સિવાય પ્રવર્તમાન પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે। દર અઠવાડિયે મળનારી કેબિનેટની બેઠક આજે જ્યાં મળશે, ત્યારે આજે કૃષિ પેકેજની સહાય મામલે મંજૂરી આપવામાં આવશે।